गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई काले आपणे एक्टिविटी 4 क्वेश्चन आंसर दरेक जणाए नोटबुक में लखी लीधा छे। आजे आपणे एक्टिविटी 5 भणीशुं। एक्टिविटी 5 एक ग्रामर टॉपिक छे, जेमां ग्रामर डिग्री विषे आपणे भणवानुं छे। हवे डिग्री में अहीं आगळ एक उदाहरण आप्युं छे कि रुचिर वेट 40 किलोग्राम्स एंड रोहित वेट इज 35 ग्राम्स। ओके, रुचिरनुं वजन 40 किलोग्राम छे अने रोहितनुं वजन 35 किलोग्राम छे। हवे अहीं आगळ टॉपिक आप्युं छे कि खाली जगह इज लाइटर देन रुचिर। लाइटर एटले शू थाय? हलकू। तो कौन कोना करता हलकू छे एना विषे आपणे अहीं आगळ शीखवानुं छे। तो रोहितनुं वजन 35 किलो हतुं अने रुचिरनुं वजन 40 किलो हतुं, तो रोहित हलको हतो। तो खाली जगह पहेला शू मुकावायुं? रोहित मुकावायुं। तो रोहित इज लाइटर देन रुचिर। ओके, हवे हेवियर। हेवियर एटले वजनवाळुं। तो वजनमां वधारे कोण हतुं? रुचिर हतो। तो रुचिर इज हेवियर देन रोहित। ओके, आ रीते अहीं आगळ उदाहरणमां आपणे समजण पड़ी छे कि लाइटर एटले हलकू अने हेवियर एटले वजनवाळुं। ओके, हवे एवी ज रीते पहेली टॉपिक आपणो खाली जगह आपेली छे कि वाक्यमां लखो, मिस्टर पटेल इज 67 ईयर्स ओल्ड एंड मिस्टर पंड्या इज 70 ईयर्स ओल्ड। मिस्टर पटेल इज 67 ईयर्स ओल्ड छे, श्रीमान पटेल 67 वर्षना वृद्ध छे, मिस्टर पंड्या इज 70 ईयर्स ओल्ड છે, મિસ્ટર પંડ્યા એ 70 વર્ષના ઓલ્ડ છે। ઓકે, તો અહીં જવાબ આપ્યો છે નીચે કે ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર દેન ખાલી જગ્યા। કોણ કોના કરતાં વૃદ્ધ છે? તો મિસ્ટર પંડ્યાની ઉંમર 70 યર્સ હતી। તો અહીંયા આગળ આપણે મિસ્ટર પંડ્યા આગળ લખવાનું છે, તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ। ઓકે, હવે આપણે ખાલી જગ્યા ઇઝ યંગર દેન ખાલી જગ્યા। કોણ કોના કરતાં વધુ યંગ છે, એટલે કે નાના છે? યંગ એટલે નાનું। તો મિસ્ટર પટેલ 67 વર્ષના હતા, તો આગળ મિસ્ટર પટેલ લખ્યું, મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા। ઓકે, હવે પાન નંબર 19 ઉપર આપણે જોઈશું। હવે સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ। સોનલ 5 ફૂટ ઊંચી છે, સોનુ 4 ઇંચ ઊંચી છે, 4 ફૂટ ઊંચી છે। તો સોનલ ઇઝ ટોલર દેન સોનુ ખાલી જગ્યા ઇઝ ટોલર દેન ખાલી જગ્યા। કોણ કોના કરતાં વધુ ઊંચું છે? તો સોનલ 5 છે, સોનુ 4 છે, તો સોનલ ઇઝ ટોલર દેન સોનુ। શોર્ટ એટલે ટૂંકું, તો ટૂંકામાં 4 ફૂટવાળા નાના કહેવાય, તો સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ। ઓકે, નંબર 3, અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે। રોઝી હેઝ 10 ટોયઝ, રાજ્ય હેઝ 9 ટોયઝ। રોઝી પાસે 10 ટોયઝ છે, રાજ્યા પાસે 9 ટોયઝ છે। તો વુ હેઝ મોર ટોયઝ દેન વુ? કોની પાસે કોના કરતાં વધારે ટોયઝ છે? તો મેં અહીં જવાબ બનાવ્યો છે, રોઝી હેઝ મોર ટોયઝ દેન રાજ્યા। ઓકે, હવે વુ હેઝ લેસ ટોયઝ દેન વુમ? કોના કરતાં કોને ઓછા છે? તો રાજ્યા પાસે ન હોતા, રાજ્યા હેઝ લેસ ટોયઝ દેન રોઝી। ઓકે, આ રીતના બંને જવાબ ત્રીજાના બને। ચોથામાં, મહેશ ડ્રિંક 2 ગ્લાસીસ ઓફ મિલ્ક। મહેશ 2 ગ્લાસ દૂધના પીવે છે, નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક, નરેશ 1 ગ્લાસ પીવે છે। ઓકે, તો વુ ડ્રિંક્સ મોર દેન વુમ? કોણ કોના કરતાં વધારે ડ્રિંક પીવે છે? તો મહેશ ડ્રિંક્સ મોર દેન નરેશ। ઓકે, વુ ડ્રિંક્સ લેસ દેન વુમ? તો નરેશ ડ્રિંક્સ લેસ દેન મહેશ। ઓકે, આ રીતે ચોથાના બંને જવાબ બને છે। હવે અહીંયા આગળ મિત્રો પાંચમો છે, યસ અને નોમાં બ્રેકેટમાં લખવાનું છે, જેમાં અહીં તમને વાક્ય આપેલું છે, એ વાક્યમાં તમારે જોવાનું છે કે એ લાગુ પડતું છે કે નહીં એ જોવાનું છે। અહીં કીધેલું છે, અ સ્ટેટ ઇઝ બિગર દેન ડિસ્ટ્રિક્ટ। રાજ્ય, સ્ટેટ એટલે શું થાય? રાજ્ય થાય, અને ડિસ્ટ્રિક્ટ એટલે શું થાય? જિલ્લો થાય। તો રાજ્ય એ જિલ્લા કરતાં મોટું હોય છે, સાચું કે ખોટું? તો સાચું છે, એના માટે મેં અહીં શું લખ્યું છે? યસ લખ્યો છે। અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન અ સ્ટેટ। કન્ટ્રી એટલે ખંડ હોય છે, ખંડ હોય છે, બરાબર, એક દેશ હોય છે, કે દેશ જે હોય છે એ સ્મોલર દેન અ સ્ટેટ, રાજ્ય કરતાં નાનો હોય છે? ના, ઘણા બધા રાજ્યો બને ત્યારે કન્ટ્રી બને છે। ઓકે, તો અહીંયા આગળ નું આવે છે, અ ટાઉન ઇઝ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ। નગર જે હોય છે એ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ, જે ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા, જિલ્લા કરતાં મોટું હોય છે, બરાબર। તો નગર એટલે શું થાય? આખું કઠલાલ ગામ જેવું, કે જે જિલ્લો એટલે આખો ખેડા જિલ્લો કહેવાય। તો અહીંયા આગળ એ આ વાક્ય ખોટું છે, એટલે નો આવે। વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, યસ, ગામડું બધા કરતાં નાનું હોય છે। સિટી ઇઝ એઝ બિગ એઝ વેલ એઝ અ વિલેજ,
सीटी ए गाम जेटली ज मोटी होय छे? नो, ते एटली होती नथी। एटले आ रीते पांचमा ना जवाब स्नो मां आवी रीते लखवाना छे। ओके, नंबर 6, फिलिंग द ब्लैंक्स यूजिंग फ्रॉम द ब्रैकेट्स। કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા આગળ પહેલું આપેલું છે, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ। રેબિટ એટલે શું થાય? સસલું। સસલા કરતાં કોણ નાનું છે? તો ઉપર આપેલું છે હાથી, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ ને ડિયર। ઓકે, તો અહીંયા આગળ ઉંદર એ સસલા કરતાં નાનું હોય છે, એટલે અહીં ખાલી જગ્યામાં મેં લખ્યું છે રેટ। અ ડિયર ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ। હોર્સ કરતાં કોણ નાનું હોય છે? અને રેબિટ કરતાં મોટું હોય છે। હોર્સ કરતાં કોણ નાનું હોય છે અને સસલા કરતાં કોણ મોટું હોય છે? તો ડિયર એટલે હરણ અહીં મૂક્યું, બરાબર, તો હરણ આવે છે। ખાલી જગ્યા ઇઝ ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ। મોટામાં મોટું પ્રાણી કોણ છે? તો એલિફન્ટ છે। તો એલિફન્ટ ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ। ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર દેન અ હોર્સ। હોર્સ કરતાં કોણ અને કોણ વજનમાં વધુ હોય છે? તો અ એટલે હિપ્પો આવ્યું અને એન એટલે એલિફન્ટ આવ્યું। અ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર દેન અ હોર્સ। ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ। કોણ સૌથી નાનામાં નાનું પ્રાણી છે? તો આપણે ફરી રેટ લખ્યું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છઠ્ઠાના ખાલી જગ્યામાં જવાબ એ રીતે બને છે। હવે એ જ એક્ટિવિટી 5ની પાન નંબર 20 ઉપર એક ટોપિક આપ્યું છે, નંબર 7। અહીંયા આગળ પણ કેટલાક ક્વેશ્ચન અહીંયા આગળ આન્સર લખવાના છે બ્રેકેટમાંથી। હવે કૌંસમાં આપેલા શબ્દને આધારે પ્લેન, બસ, બુલોકાટ, બાયસિકલ, બુલેટ અને ટ્રેન, કોણ એમના જવાબમાં સાચું આવે છે એ તમારે લખવાનું છે। ઓકે, અ બસ ઇઝ ફાસ્ટર દેન ખાલી જગ્યા। બસ કોના કરતાં ફાસ્ટ હોય છે? તો આપણે અહીંયા આગળ જોઈએ સાયકલ કરતાં વધારે ફાસ્ટ જનરલી હોઈ શકે છે, એટલે અહીં બાઇસિકલ લખ્યું છે। ઓકે, અ ટ્રેન ઇઝ લોંગર દેન ખાલી જગ્યા। ટ્રેન કોના કરતાં લાંબી હોય છે? તો આપણે જનરલી બસ કરતાં ટ્રેન તો લાંબી જ હોય છે, એટલે અહીં બસ જવાબ લખ્યો। અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર દેન બાઇસિકલ। બુલોક કાર્ટ એટલે બળદ ગાડી, કોના કરતાં ધીમી ચાલે છે? તો ઓલવેઝલી આપણે સાયકલ કરતાં ધીમી ચાલે ને, એટલે બાઇસિકલ અહીં જવાબ લખ્યો છે। વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમોંગ ઓલ ઓફ ધીસ। આ બધામાંથી ફાસ્ટેસ્ટ કોણ હોય છે? તો સૌથી વધુ બ્રેકેટમાં પૂછ્યું પ્લેન, તો અહીં પ્લેન જવાબ લખ્યું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 5 આ પ્રશ્નના જવાબ પછીની એક્ટિવિટી 5 દરેક જણાએ અહીંથી શરૂઆત કરવાની। એક્ટિવિટી 5 લખીને આ પહેલી ખાલી જગ્યા અહીંથી શરૂઆત કરીને દરેક જણાએ પોતાની નોટબુકમાં 7 નંબર સુધી લખવાની છે। ઓકે, થેન્ક યુ।